વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે સૌથી પહેલા એક બીટ લઈશું બીટની છાલ ઉતારીને તેને ખમણી વડે છીણી લઈશું ત્યારબાદ ચાર આંબળાને પણ છીણી લઈશું આ બંને સામગ્રી એટલી પાવરફુલ છે ને તો આપણા વાળને કાળા કરવામાં ખૂબ જ મદદ કરશે હવે આપણે લઈશું એક લોખંડની કઢાઈ તેમાં બે નાની ચમચી હળદર પાવડર લઈશું હળદર પાવડર આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે હળદરનો ઉપયોગ કરવાથી તમારા વાળ બિલકુલ પીળા નહીં થાય પણ સરસ કલર આવશે સાથે એક ચમચી કલોજી પાવડર એડ કરીશું બે ચમચી ચાપતી એડ કરીશું ચાપતી આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે વાળની ઘણી રેમેડીમાં ચાપતીનો ઉપયોગ કરવામાં આવે છે ત્રણેય વસ્તુને સારી રીતના મિક્સ કરીને ચલાવતા રહીશું ગેસને મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહીશું જ્યાં સુધી તેનો કલર એકદમ ડાર્ક થઈ જાય ત્યાં સુધી જો તમે મારી રીતના બનાવીને વાળમાં લગાવશો તો બહુ સરસ કલર આવશે કલર જોઈને તમે પણ ચોંકી જશો તો ફ્રેન્ડ્સ તમે કોમેન્ટ કરીને કેજો મારો વિડીયો કઈ કઈ જગ્યાએથી જોવો છો કારણ કે મને પણ ખ્યાલ આવે કે મારો વિડીયો ક્યાં ક્યાં પહોંચે છે અને કઈ જગ્યાએથી જોવાય છે જો તમે બધા કોમેન્ટ કરો તો મને ખૂબ જ મોટિવેશન મળે છે સારા સારા વિડીયો તમારી સામે શેર કરવા માટે તો પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તો તમે જોઈ શકો છો ત્રણેય વસ્તુને મેં સારી રીતના શેકી લીધી છે બિલકુલ ડાર્ક કલર આવવાનું શરૂ થઈ ગયું છે હજુ થોડું શેકીશું આ બધી જ સામગ્રી તમે તમારા વાળની લેન્થ પ્રમાણે લેવાની મારે મારા વાળ મોટા છે એટલા માટે મેં આટલી લીધી છે બસ તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે બીટ અને આબળા છેણીને તૈયાર કર્યા છે તે એડ કરીશું ત્યારબાદ એક મોટો ગ્લાસ પાણી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ હા કરી દઈશું પછી ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે તેને એટલું પકાવીશું કે એક ગ્લાસ પાણીમાંથી એક ચોથાઈ ગ્લાસ પાણી રહે ત્યાં સુધી પકાવીશું તો મિત્રો તમે એકવાર મારી રીતના કરશો તમને ખૂબ જ ફાયદા થશે તમારા વાળ સફેદ છે અથવા સફેદ ના હોય તો પણ યુઝ કરશો તો ખૂબ જ સરસ વાળનો કલર આવશે તો છ થી સાત મિનિટ પકાવ્યું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ મિશ્રણ થાય પછી ગાળી લઈએ ત્યારબાદ એક બાઉલ પર મલમલનું કપડું રાખીશું પછી તેમાં આપણે જે મિશ્રણ ઉકાળ્યું છે તેને ગાળી લઈશું થોડું થોડું કરીને ગાળી લઈએ હવે બધી જ બાજુથી કપડું ભેગું કરીને આ રીતના પ્રેસ કરીશું એટલે બધું જ પાણી ગળાઈ જશે ઘણા લોકો કલર લગાવવાનું પસંદ કરતા હોય છે યા વાળમાં સારો કલર આવે તેના માટે પણ તમે આ રીતના ઘરે કોઈ હોમ રેમેડી નેચરલ વસ્તુથી બનાવીને યુઝ કરો કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર તો તમારા વાળ માટે આ બેસ્ટ છે તમે રેગ્યુલર યુઝ કરો એટલે તમને શ્યોર ફાયદો મળે હવે લોખંડની કઢાઈમાં એક બાઉલ મહેંદી લઈશું તમે તમારા વાળની લંબાઈ પ્રમાણે મહેંદી લઈ શકો પછી આપણે જે ગાડીને લિક્વિડ તૈયાર કર્યું છે તે થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું સારી રીતના મિક્સ કરીશું કોઈ લમ્સ ના રહે તે રીતના સારી રીતના મિક્સ થઈ જાય પછી કઢાઈને ગેસની ફ્લેમ ઉપર રાખીને સ્લો ફ્લેમ ઉપર પકાવીશું એટલું પકાવીશું કે આ મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી વાળમાં લગાવીએ તો નીચે ટપકે નહીં તેવું ઘટ મિશ્રણ થાય ત્યાં સુધી પકાવીશું સતત ચલાવતા રહીશું તમે જોઈ શકો છો મિશ્રણ ઘટ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ જો તમારે અત્યારે જ લગાવવું હોય તો ઠંડુ થાય પછી લગાવી શકો અથવા બીજા દિવસે લગાવી હોય વાળમાં તો ઢાંકીને કડાઈમાં જ રહેવા દેવાની બીજા તો બહુ જ પાવરફુલ રેમેડી તૈયાર થઈ જશે બહુ જ સારો કલર આવશે હું કાલે જ યુઝ કરવાની છું તો પહેલા વાળને શેમ્પુથી વોશ કરી લેવાના ત્યારબાદ વાળ સુકાઈ જાય પછી આ રેમેડીને લગાવવાની પૂરા વાળમાં લગાવવાની લેન્થમાં વાળના મૂળમાં સારી રીતના લગાવવાની સારી રીતના લગાવીને આરામથી ત્રણથી થી ચાર કલાક રહેવા દેવાની ત્યારબાદ નોર્મલ પાણીથી વાળને વોશ કરી લેવાના શેમ્પુથી ધોવાની જરૂર નથી બઉ જ સરસ કલર આવશે જરૂર એકવાર ટ્રાય કરજો એક લોખંડની કઢાઈ લઈશું તેમાં ચાર ચમચી મહેંદી લઈશું તમારે તમારા વાળની લેન્થ પ્રમાણે મેંદી લેવાની તેમાં બે ચમચી દહીં લેવાનું દહીં ના હોય તો થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો સાથે બે ચમચી આમળા પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરીશું હવે થોડું સતત પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું દહીં મેં એટલા માટે ઉમેર્યું છે કે દહીં આપણા વાળની લંબાઈ વધારે છે વાળને મૂળથી સ્ટ્રોંગ બનાવે છે અને અમુક લોકોને મહેંદીથી ડ્રાયનેસ આવે છે વાળમાં તો દહીં વાળને સિલ્કી બનાવશે અને હા જો લોખંડની કઢાઈમાં કોઈ ખાટી ચીજ એડ કરીને તેમાં મહેંદીનું મિશ્રણ બનાવીએ તો મહેંદીનો કલર સરસ આવે છે એટલે દહીંની જગ્યાએ તમે અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો પાણી ઉમેરતા જઈને તમારે જેવી થિકનેસ વાળી મહેંદી જોઈએ તે પ્રમાણે મિક્સ કરી લેવાની હવે તેને ઢાંકીને ઓવરનાઈટ રહેવા દઈશું પૂરી રાત તેને આપણે રાખવાની છે આ રીતના બહારની હવા ના જાય તે રીતના પ્લેટથી ઢાંકવાની છે એટલે બહારની હવા ના જાય મહેંદીને આપણે ઢાંકીને જેટલી ગરમી આપીએ તેટલો તે કલર રિલીઝ કરે છે અને તમે ફોઇલ પેપરથી પણ ઢાંકી શકો કે કોઈ ટાઈટ પ્લેટથી પણ ઢાંકી શકો મેં આ રીતના ટાઇટ પ્લેટથી ઢાંકી દીધી છે ફરી મળીશું મોર્નિંગ ટાઈમ તો ચલો નેક્સ્ટ મોર્નિંગ તો તમે જોઈ શકો છો સાઈડમાં એકદમ સરસ કાળું લેયર થઈ ગયું છે તેમાં આપણે થોડી ખટાશ એડ કરી હતી એટલે મહેંદીનો કલર બહુ સરસ આવ્યો છે તો તેને આપણે સાઈડ પર રાખી દઈએ હવે કરીશું એક સિમ્પલ પ્રોસેસ આ મહેંદી પ્રોસેસ બહુ જ હેલ્પફુલ છે તો બાઉલમાં જેટલી તમે મહેંદી લીધી છે તેનાથી અડધો ઇન્ડિગો પાવડર લેવાનો છે ચમચી મહેંદી લીધી છે તો બે ચમચી ઇન્ડિગો પાવડર લેવાનો ચપટી મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ હવે ઇન્ડિગો પાવડરમાં સતત પાણી થોડું થોડું નાખતા જઈને મિક્સ કરતા જઈશું ઇન્ડિગો પાવડરને મહેંદી સાથે મિક્સ કરીને પૂરી રાત રાખવાનો નથી સવારે જ્યારે મહેંદી વાળમાં લગાવી હોય ત્યારે પહેલા ઇન્ડિગોની પેસ્ટ બનાવીને મહેંદીમાં મિક્સ કરવાની મહેંદીમાં ઇન્ડિગો પાવડર ઉમેરીને તેને રાખવાની નથી તરત જ વાળમાં લગાવી દેવાની અને હા ઇન્ડિગો કોઈ કેમિકલ્સ નથી આ પાવડર એક વનસ્પતિમાંથી બનાવેલો છે આ જે પાવડર છે તે મહેંદીની સાથે જ અસર કરે છે જો તમારે મહેંદી પહેલા લગાવો તો પણ ચાલે અને મહેંદી લગાવીને પછી લગાવો તો પણ ચાલે અને સાથે મિક્સ કરીને લગાવો તો પણ ચાલે ઇન્ડિગો હંમેશા મહેંદીની સાથે જ કલર આપે છે આ રીતના થીકનેસ રાખીશું એકદમ પતલું મિશ્રણ નથી કરવાનું થોડું થીક રાખીશું નહીતર મહેંદી પતલી થઈ જશે હવે આ ઇન્ડિગો પાવડરનું મિશ્રણ મહેંદીમાં એડ કરીને સારી રીતના મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો થોડી આપણે ખટાશ લોખંડની કઢાઈમાં ઉમેરી અને ઇન્ડિગો પાવડર મહેંદીમાં ઉમેર્યું એટલે બની ગઈ છે કાળી ડાય છે ને એકદમ નેચરલ ડાય ઘરે જ બનાવેલી આપણે માર્કેટમાંથી ખરીદીને ડાય લગાવવો છો તે ગમે તેટલી મોંઘી હોય યા સસ્તી બધી જ ચીજમાં કેમિકલ્સ હોય જ છે જે આખોને નુકસાન કરે છે વાળને નુકસાન કરે છે પૂરી બોડીમાં એલર્જી થઈ શકે છે સાથે માતાનો દુખાવો પણ રહે છે તો તે બધી જ પરિસ્થિતિથી બચવું હોય તો આ નેચરલ નુસ્ખા અપનાવો હવે તેને વાળમાં કઈ રીતના લગાવવું તે આગળ બતાવીશ તો આ મહેંદી વાળમાં લગાવ્યા પહેલા કપાળ ઉપર વેસેલિંગ તેલ લગાવી દેવાનું એટલે ત્યાં મહેંદીનો કલર ના આવે અને હા મહેંદીને વાળમાં નાખો તે પહેલા વાળને શેમ્પુથી વોશ કરીને કોરા થઈ જાય પછી જ મહેંદી લગાવવાની વાળ બિલકુલ ગંદા ના હોવા જોઈએ અને વાળમાં તેલ પણ ના હોવું જોઈએ તેલી વાળમાં કલર પણ નહીં આવે એ વાતનું ખાસ ધ્યાન રાખજો વાળમાં મહેંદી લગાવીને ત્રણ કલાક રહેવા દેવાની બાદમાં નોર્મલ પાણીથી હેરવોશ કરી લેવાના શેમ્પુનો ઉપયોગ નથી કરવાનો બે દિવસ સુધી તો મિત્રો તમે આ નેચરલ ડાયનો રેગ્યુલર ઉપયોગ કરશો તો તમને ફાયદો થશે જ અને જો શરૂઆતમાં દસ દિવસમાં બે વાર લગાવશો તો ચોક્કસ તેના ફાયદા મળશે ત્યારબાદ આઠ થી દસ દિવસે લગાવશો તો તમારા વાળનો નેચરલ કલર આવશે તો એકદમ નેચરલ છે કોઈ કેમિકલ્સ નથી બહુ આસાન છે આ પ્રોસેસ અને બહુ જ ઇફેક્ટિવ છે તમારા વાળ ઓરેન્જ પણ કાળા થશે જરૂર ટ્રાય કરજો સૌથી પહેલા આપણે લઈશું મેથી દાણા જો તમારા વાળ ખૂબ જ ખરતા હોય તો તેના માટે મેથી દાણા ખૂબ જ ઉપયોગી છે મેથી દાણા વાળને ખરતા અટકાવે છે મેથી દાણામાં પ્રોટીન અને પોટેશિયમ ની ભરપૂર હોય છે સાથે સાથે વાળને સાફ સુથરા બનાવી છે છે અને દૂર કરીને સુંદર બનાવે તો સુથરાણાનો ઉપયોગ માટે ખૂબ જ સારો છે વાળની અનેક સમસ્યા દૂર કરે છે વાળમાં ખુજલી ડેન્ડ્રફને પણ દૂર કરીને વાળને સાફ કરે છે અને વાળને મુલાયમને સુંદર બનાવે છે તો જરૂર મેથી દાણાનો ઉપયોગ કરજો ત્યારબાદ આપણે મીઠા લીમડાની વાત કરીશું મીઠા લીમડાના પાન એક તો આપણે ખાવામાં પણ ઉપયોગમાં લઈએ છીએ તો મીઠા લીમડાના પાનનો જરૂર ઉપયોગ કરો તેને પીસીને તમે ડાયરેક્ટ પણ ઉપયોગ કરી શકો અથવા તેલ બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકો તો આપણે આ પેકમાં ફ્રેશ મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરીશું હવે આપણે કલોંજી વિશે વાત કરીશું કલોંજીનો પણ આપણે હેરપેકમાં ઉપયોગ કરીશું તે પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે કલોંજીમાં એન્ટ્રી એફ્લોમેન્ટ્રી અને એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ હોય છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે વાળને બેક્ટેરિયા અને ગંદકીથી બચાવે છે સાથે સાથે વાળનું રક્ષણ કરે છે એટલે તે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે કલોંજીથી વાળને પોષણ મળે છે કલોંજીનું તેલ પણ વાળ માટે ખૂબ ખૂબ જ ફાયદાકારક છે સાથે આપણે લઈશું નાળિયેર તેલ નાળિયેર તેલના ફાયદા તો તમે બધા જાણો છો નાળિયેર તેલ નેચરલ રીતે વાળને કાળા કરે છે નાળિયેર તેલમાં વિટામિન મિનરલ્સ અને ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે વાળને હેલ્ધી બનાવે છે અને કાળા પણ કરે છે હવે કરીશું દહીંની વાત દહીંથી વાળને ફાયદા મળે છે વાળની શાઇનિંગ માટે પેકમાં દહીં ઉમેરી શકાય છે જો તમારા વાળ ડ્રાય છે તો તમારે દહીંનો ઉપયોગ કરવો જોઈએ દહીંના ઉપયોગથી વાળ સોફ્ટ બની જાય છે અને વાળને કમર સુધી લાંબા કરી દેશે એક વાટકી દહીં આ પાંચ ચીજનો ઉપયોગ કરીને આપણે હેલ્ધી એવી હેર કેર બનાવીશું જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેને બનાવવી પણ આસાન છે તો તેના માટે એક બાઉલ ફ્રેશ મીઠા લીમડાના પાન લઈશું જો તમારી પાસે ફ્રેશ ના હોય તો ડ્રાય પણ લઈ શકો બે ચમચી મેથી દાણા એક ચમચી કલોંજી અને નાળિયેર તેલ લઈશું અને બે ચમચી દહીં લઈશું હવે આપણે લઈશું મિક્સર જાર તેમાં ફ્રેશ મીઠા લીમડાના પાન લઈશું ત્યારબાદ મેથી દાણા અને કલુંજી એડ કરીને તેને પીસી લઈએ પાણી કે કઈ જ ઉમેરવાનું નથી પાવડર તૈયાર કરવાનો છીએ પાવડર તૈયાર થઈ ગયો છે પાવડર તૈયાર કરી લો કરી શકો બસ આ રીતના પાવડર તૈયાર કરવાનો છીએ હવે આપણે તમારા વાળની લેન્થ પ્રમાણે પાવડર લેવાનો છીએ તેમાં આપણે નારિયેળ તેલ એડ કરીશું આપણે આ પેક તેલ અને દહીં સાથે બનાવીશું પાણી સાથે નહીં તેલ અને દહીં વાળ માટે ખૂબ જ ફાયદા કરશે બસ પેસ્ટ જેવું થાય તેટલું તેલ ઉમેરવાનું છે તો પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે બસ આ રીતના પેસ્ટ તૈયાર થઈ જાય પછી તેને છ થી સાત કલાક રહેવા દેવાની જો તમારે સવારે લગાવવી હોય વાળમાં તો સાંજે મિક્સ કરીને રાખી દેવાની અને જો તમારી પાસે ટાઈમ ના હોય તો બે થી ત્રણ કલાક પલાળીને પણ વાળમાં લગાવી શકો સાત કલાક પછી તેમાં આપણે દહીં એડ કરીશું અને દહીં ને સારી રીતના મિક્સ કરી દઈએ અને હા વાળમાં લગાવો તેની પહેલા વાળને શેમ્પુથી સારી રીતના વોશ કરીને સાફ કરી લેવાના ત્યારબાદ લગાવવાની અને આંગળીઓના ટેરવાની મદદથી વાળમાં લગાવવાની બે કલાક વાળમાં પેક રાખવાની પછી નોર્મલ પાણીથી કરી લેવાના શેમ્પુ નથી કરવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે કોઈ પણ પેક લગાવો પછી શેમ્પુ થી વાળને વોશ નહીં કરવાના બીજા દિવસે શેમ્પુ થી વોશ કરવાના એટલે વાળ એકદમ સરસ સાઈની ચમકદાર અને સુંદર બનશે જો તમારે વાળમાં વધારે સમસ્યા છે તો અઠવાડિયામાં એક થી બે વાર લગાવે નહીતર અઠવાડિયામાં એક વાર તો લગાવજો જ એટલે વાળની બધી સમસ્યા દૂર થઈ જશે અને તમારા વાળ મજબૂત અને ચમકદાર બનશે જો તમે પણ આ બધી વાતનું ધ્યાન રાખશો તો તમારા વાળ પણ ચમકદાર કાળા અને ઘાટા બનશે તો મિત્રો તમને આ વાળ માટેની પાવરફુલ હેર પેક કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ